તો સ્ટુડન્ટ્સ, આજે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7-10 આપણે સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર જોઈએ 10.7. હવે અહીંયા નીચે દર્શાવેલ સંયોજનોમાંથી 1-iodobutane ની બનાવટ માટેના સમીકરણો લખો. એટલે કહેવાનો મતલબ, તમને અહીંયા સંયોજનો આપેલા છે અને એમાંથી તમારે 1-iodobutane બનાવવાનું છે. એટલે ફાઇનલી તમને મળવું જોઈએ 1-iodobutane. અને 1-iodobutane બનાવવાનું છે, નંબર 1 બ્યુટેન વનોલમાંથી, પછી 1-chlorobutaneમાંથી અને બ્યુટ 1-ઇનમાંથી. બરાબર. તો હવે આ બનાવવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું, જુઓ. નંબર 1, બ્યુટેન વન ઓલ. હવે સ્ટુડન્ટ્સ, બ્યુટેન વન ઓલ CH3 CH2 CH2 CH2, ચાર કાર્બન અને OH. તો આને આપણે કહીશું બ્યુટેન વન ઓલ. હવે આ જે બ્યુટેન વન ઓલ છે, એમાં લાવવું છે આપણે OH ની જગ્યાએ I. બરાબર. ફરીથી OH ની જગ્યાએ આઈ. તો સ્ટુડન્ટ્સ, ઘણી બધી રીતે આવી શકે છે. આલ્કોહોલમાંથી આલ્કિલ હેલાઇડ બનાવવું હોય, બરાબર, ઘણી બધી રીતે આ બની શકે છે. પણ અહીંયા આપણે સિમ્પલ વે, જ્યારે રેગ્યુલર ચેપ્ટર કરાવ્યું ત્યારે મેં આખું એક કોષ્ટક લખાવ્યું હતું કે એકમાંથી OHમાંથી હેલોજન ઘણી બધી રીતે મળે છે. બરાબર. તો અત્યારે હાલ એક સિમ્પલ વેથી હું લખું છું કે જો આની પ્રક્રિયા આપણે Pi3 સાથે કરીએ, ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ, તો એ વખતે ટોટલ 3 મોલ વપરાશે અને OHની જગ્યાએ આઈ આવી જશે. એટલે 3 મોલ CH3 CH2 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 આઈ. બરાબર. આ રીતે બનશે. અને સાથે H3PO3 મળે છે. સ્ટુડન્ટ્સ, જ્યારે પણ આ રીતના ક્વેશ્ચન હોય ત્યારે કમ્પલસરી તો એ વખતે કમ્પલસરી તમારે નીચે નામ લખવાના. બરાબર. નેક્સ્ટ, નંબર 2. હવે જુઓ, નેક્સ્ટ 1-chlorobutane. તો 1-chlorobutane નું સૂત્ર CH3 CH2 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 CL. તો જો આની પ્રક્રિયા આપણે અહીંયા ફિન્કલસ્ટેઇન પ્રક્રિયા લઈશું, એટલે હેલોજન વિનિમય, કેમ કે એક હેલોજનની જગ્યાએ બીજો હેલોજન જોઈએ છે. બરાબર. તો આ જે CL છે તેના કરતાં ઓછો વિદ્યુતઋણ તત્વવાળો હેલાઇડ લેવાય, એને BR પણ તમે લઈ શકો. બરાબર. એને I ની જગ્યાએ, અને તમને નિપજ મળશે 1-iodobutane અને સાથે NaCl છૂટું પડશે. બરાબર. નંબર 3, બ્યુટ 1-ઇન. હવે જો આની પ્રક્રિયા આપણે અહીંયા આપણે આઈ જોઈએ છે સ્ટુડન્ટ્સ, તો આઈ એન્ટર કરવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું, તો જુઓ, પહેલાં તો જે નિપજ જોઈએ છે લખી નાખીએ. હવે જો હું આની પ્રક્રિયા ડાયરેક્ટ હાઇડ્રોઆયોડિક એસિડ સાથે કરું, તો સ્ટુડન્ટ્સ, માર્કોનિકોવનો નિયમ પડાશે. માર્કોનિકોવનો નિયમ એવું કહે છે કે આનો ઋણ ઘટક ઓછી સંખ્યામાં હાઇડ્રોજન હોય ત્યાં એવા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. આપણે અહીંયા 1 નિપજ જોઈએ છે, નહીં કે 2. તો એ વખતે આપણે શું કરવું પડશે, અહીંયા પેરોક્સાઇડ સંયોજન વાપરવું પડશે. એટલે 11th યાદ કરો, પ્રતિ માર્કોનિકોવનો નિયમ. એટલે અહીંયા આપણે પેરોક્સાઇડની હાજરીમાં જો પ્રક્રિયા કરીશું HIની, તો એ વખતે CH CH2. અથવા તો પછી આની બીજી એક વધારાની પ્રક્રિયા લખી નાખીએ, જો આની HBr સાથે કરીએ પેરોક્સાઇડની હાજરીમાં,
તો એ વખતે તમને સૌપ્રથમ મળશે CH3CH2 અને CH2Br, બરાબર. અને પછી હેલોજન વિનિમય NaI એટલે NaBr મળી જાય, બરાબર. હા, આના પર્સન્ટેજીસ બહુ ઓછા છે નિપજ મળવાના, બરાબર. કેમ કે પેરોક્સાઇડની હાજરીમાં HBr મુક્તમૂલક સરળતાથી બને છે, બરાબર. સ્ટુડન્ટ્સ, બીજી ઘણી બધી રીતે બની શકે છે. તમે OH એન્ટર કરીને પછી એનું વિસ્થાપન કરો તો પણ પોસિબલ છે, બરાબર. આનું 11 ચેપ્ટર યાદ કરો, આનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરો તો OH છેડા પર આવે, બરાબર. અને ત્યારબાદ પછી ઉપરવાળી પ્રક્રિયા Pi3 અથવા તો કોઈ પણ, બરાબર. ચાલો, તો યાદ રાખજો આ, બરાબર. એટલે અહીંયા સૌપ્રથમ Bute-1-in-માંથી એમાંથી 1-bromobutane અને એમાંથી પછી 1-iodobutane, બરાબર. નેક્સ્ટ, ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું? સ્ટુડન્ટ્સ, ઉભયદંતી એટલે એવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેમાં એકથી વધુ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય. બરાબર, એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. એટલે કહેવાનો મતલબ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એક જ એવા પ્રક્રિયકની અંદર કે જેમાં એકથી વધુ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય, જેમ કે CN-, તો આનું નામ છે સાયનો. તો બીજું છે NC-1-, એમાં નાઇટ્રોજન, એટલે બંને પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે, બરાબર. આને આઈસો સાયનાઇડ પ્રક્રિયક કહેવાય, બરાબર. ફર્સ્ટ, સેકન્ડ લઈએ છીએ CNO-1-, જેમાં કાર્બન પર હોય, અને NCO-1-, જેમાં નાઇટ્રોજન પાસે હોય. સાયનેટો, આઈસોસાયનેટો, બરાબર. નેક્સ્ટ, થાયોસાયનેટો, આઈસોથાયોસાયનેટો, બરાબર. અને છેલ્લું NO2 અને ONO, બરાબર. તો આ બધા ઉભયદંતી ઘટકો એના એ જ, સી અને એન જ, પણ જો કાર્બન દાન કરે તો સાયનો, નહીં તો આઈસોસાયનાઇડ. સાયનેટો, આઈસોસાયનેટો, થાયોસાયનેટો, આઈસોથાયોસાયનેટો અને નાઇટ્રો અને નાઇટ્રીટો, બરાબર. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય, અને એવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કે જેમાં એકથી વધુ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે અને એનું દાન કરી શકે, બરાબર. તો આવા પ્રક્રિયકને આપણે કહીશું ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, બરાબર. એટલે હવે સ્ટુડન્ટ્સ, આ થયું થિયરી એનો જવાબ ક્વેશ્ચનનો. હવે આપણે પ્રક્રિયા એક બે જોઈ લઈએ, તમને રિકોલ થાય. જેમ કે હું એવું લખું કે એક્ઝામ્પલ જ લખીએ આરની જગ્યાએ, ચલો, એટલે તમને પ્રોપર પરફેક્ટ ખ્યાલ આવે. CH3Cl છે, જો આની પ્રક્રિયા હું KCN સાથે કરું તો એ વખતે K+ અને Cl- આ આયોનિક સંયોજન છે, એટલે Cl અને CN બંને ટ્રાન્સફર થઈ જાય, એટલે તમને નિપજ મળે CH3CN અને KCl. આ જ CH3Cl એની KCNની જગ્યાએ AgCN સાથે પ્રક્રિયા કરો તો એ વખતે અહીંયા નાઇટ્રોજન CH3 સાથે જોડાય છે. CL-ની જગ્યાએ CN આવે, પણ CN નહીં, અહીંયા NC આવશે, બરાબર. અહીંયા NC એટલે CH3NC. એટલે મેં તમને જસ્ટ એક એક્ઝામ્પલ સમજાવ્યું કે સેમાં આવું પોસિબલ છે, બરાબર. ક્લોરોમિથેન અને એમાંથી સાયનોમિથેન,
ક્લોરોમિથેન, એમાંથી મિથાઇલ આઇસોસાયનાઇડ, અને સ્ટુડન્ટ્સ મિથાઇલ આઇસોસાયનાઇડ એનું શોર્ટ ફોર્મ છે MIC, અને આ જે MIC છે મિથાઇલ આઇસોસાયનાઇડ, એ ભોપાલ ગેસ દુર્ઘટના જે થઈ હતી એમાં આ જ ગેસ છૂટ્યો હતો અને આ જ લીકેજ થયો હતો, બરાબર. અને એનો ઉપયોગ જંતુનાશક બનાવવા માટે થાય છે, બરાબર. કન્ટિન્યુ. ચલો, નીચે દર્શાવેલ પ્રત્યેક જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયામાં OH સાથે ઝડપી પ્રક્રિયા કરી શકે છે, બરાબર. તો સ્ટુડન્ટ્સ આના માટે સૌ પ્રથમ તો SN2 પ્રક્રિયા કોણ ઝડપી કરી શકે? તો SN2 પ્રક્રિયા જનરલી 1 ડિગ્રી અને 2 ડિગ્રી એ ઝડપી આપી શકે, બરાબર. 1 ડિગ્રી અને 2 ડિગ્રી ઝડપી આ પ્રક્રિયા આપી શકે છે, બરાબર. એટલે SN2 પ્રક્રિયા હોય તો SN2 પ્રક્રિયામાં ધીમા તબક્કામાં 2 ઘટકો સંકળાયેલા હોય, બરાબર. એટલે એ વખતે ચલો OH અહીંયા જોડાઈ રહ્યો છે, ઓકે. તો SN2 પ્રક્રિયા એ જનરલી 1 ડિગ્રી અને 2 ડિગ્રી, બરાબર, આ ઝડપી પ્રક્રિયા આપે. હવે આપણે ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ CH3Br ઝડપી પ્રક્રિયા આપશે કે CH3I, આ બેમાંથી કોણ ઝડપી પ્રક્રિયા આપી શકે? તો સ્ટુડન્ટ્સ એટલું આપણે કહી શકીએ કે ભાઈ CH3Br, અહીંયા CH3I, અહીંયા કાર્બન Br બંધ અને કાર્બન I બંધ, તો કોની બંધ લંબાઈ વધારે? તો જેમાં કાર્બન અહીંયા બંનેમાં કોમન છે, Br કરતાં Iની એનું પરમાણુ કદ મોટું છે, જેથી CBr બંધ લંબાઈ કરતાં CI બંધ લંબાઈ વધુ હોય, અને વધુ બંધ લંબાઈ હોય તો પછી એવું સંયોજન સરળતાથી, બરાબર, એ સરળતાથી તૂટી શકે છે. અને સરળતાથી તૂટે કે જેથી CH3I એની જો OH માઇનસ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને નિપજ મળે CH3OH અને I માઇનસ છૂટો પડે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા ઝડપી હોય. જો Br જોડો તો Brની બંધ લંબાઈ ટૂંકી, બંધ લંબાઈ ટૂંકી તો એ બંને તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ ઓછી, ઓકે. ચાલો નંબર 2, સેકન્ડ નંબરમાં તમને 2 સંયોજન આપ્યા છે CH3 થ્રાઇસ CCl. ચાલો નામ શું આનું? તો એનું નામ છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, અને બીજું છે CH3Cl, એટલે કે ક્લોરોમિથેન. તો સ્ટુડન્ટ્સ આ 3 ડિગ્રી છે અને આ 1 ડિગ્રી છે, બરાબર. તો તમને પોતાને ખબર છે કે હમણાં જ મેં કહ્યું એમ કે SN2 ક્રિયાવિધિ પ્રમાણે ઝડપી પ્રક્રિયા કોણ આપી શકશે? તો આન્સર છે CH3Cl, બરાબર. અને એનું કારણ શું? કેમ કે પ્રાથમિક હોય ત્યારે આંતર અવકાશીય અવરોધ નથી નડતો, આ જટિલ સમૂહ છે માટે એ શું કરશે, પહેલાં CL દૂર થવાની રાહ જોશે, ત્યારબાદ OH ચૂડાશે. એટલે એ વખતે અહીંયા આ જે 3 ડિગ્રી છે એ SN1 ક્રિયાવિધિ પ્રમાણે આપશે, તમને પૂછ્યું છે SN2 ક્રિયાવિધિ પ્રમાણે ઝડપી પ્રક્રિયા કોણ આપશે, બરાબર. તો અહીંયા આન્સર છે CH3Cl OH માઇનસ કે CH3OH અને Cl માઇનસ, બરાબર. તો આ ઝડપી પ્રક્રિયા, એટલે અહીંયા આન્સર આવ્યો CH3I અને અહીંયા આન્સર આવ્યો CH3Cl, ઝડપી પ્રક્રિયા આપશે, ઓકે. નેક્સ્ટ, તમે એવા બધા આલ્કિન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલ હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે ડીહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી બને, અને તે પૈકી મુખ્ય આલ્કિન કયો હશે એ તમારે ઓળખવાનો. એટલે સ્ટુડન્ટ સૌ પ્રથમ તો તમારે અહીંયા એવા હેલાઇડ સંયોજનો, એવા આલ્કિન સંયોજનોનું તમારે અનુમાન કરવાનું છે કે જેમાંથી આ બધા સંયોજનો બને છે, અને કેવી રીતે ઇથેનોલના માધ્યમમાં
સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા હોય અને એનાથી ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી મળતા હોય. બરાબર, ચલો ફર્સ્ટ આપણે સંયોજન લઈએ, 1-bromo-1-methyl-cyclohexane. તો સાયક્લોહેક્સેન, એમાં જે કાર્બન પર બ્રોમિન છે એ જ કાર્બન પર મિથાઇલ, બરાબર. અને હવે અહીંયા તમારે આમાંથી આલ્કિન બનાવવાનો છે. તો સ્ટુડન્ટ્સ, બે રીતે આમાંથી આલ્કિન બને છે, બરાબર. તો જો સૌ પ્રથમ, તો જો તમે આમાંથી બીઆર દૂર કરો, તો જો ધ્યાનથી, સૌ પ્રથમનો આલ્કિન સંયોજન છે, આનું નામ છે 1-methylene-cyclohexane. જેમ CH4 મિથેન, એનો એક હાઇડ્રોજન જાય તો એને મિથાઇલ સમૂહ કહો છો તમે, અને બીજો એક હાઇડ્રોજન જાય તો એને મિથિલિન સમૂહ કહો છો, બરાબર. તો આ 1-methylene સાયક્લોહેક્સેન થશે. અને બીજું સંયોજન લઈએ તો અહીંયાથી બીઆર દૂર થાય ને આ બાજુનો જો એચ તમે દૂર કરો, જો આ બીઆરને આનો એચ લેશો તો આ વાળું સંયોજન મળશે, અને આ બાજુનો એચ લેશો શાખાવાળ આ બાજુનો અથવા કોઈ બી એક બાજુનો, તો એ વખતે તમને આ રીતે નિપજ મળશે. અહીંયા અથવા અહીંયા દ્વિબંધ હું એક બાજુ લખું છું અને અહીંયા શાખામાં CH3 એઝ ઇટ ઇઝ. તો આનું નામ થશે 1-methyl-cyclohexane. ઓકે, અને સ્ટુડન્ટ્સ આ મુખ્ય નિપજ થશે. એનું રીઝન, કેમ કે આની સ્થાયીતા વધારે છે, આ જે દ્વિબંધ છે એની સ્થાયીતા ઓછી છે આજુબાજુમાં બીજા સમૂહોની હાજરીને કારણે, એટલે આ મુખ્ય નિપજ મળે છે. નંબર 2-chloro-2-methyl-butane. સ્ટુડન્ટ્સ, બ્યુટેન એટલે 4 કાર્બન. ઓકે, 2-chloro, બીજા નંબર પર ક્લોરો, બીજા નંબર પર જ મિથાઇલ, હાઇડ્રોજન પૂરા કરો. હવે આમાંથી આલ્કિન બનાવવાના. સ્ટુડન્ટ્સ, અહીંયા એવું નથી કહ્યું કે કેવી રીતે બનાવવાના છે, બરાબર. તમે અહીંયા બીટા વિલોપન પ્રક્રિયા એટલે આપણે આલ્કોહોલિક KOH વાપરી શકો બધી જગ્યાએ. ઓકે, હવે જુઓ આમાંથી બે પ્રકારના આલ્કિન બની શકશે. હવે તમને પહેલાં પરથી બીજામાં ખ્યાલ આવી જ ગયો હશે કે કાં તો આપણે આ હેલોજનને આ બાજુનો હાઇડ્રોજન લઈએ, બરાબર. તો મળતી નિપજ જોઈ લો, CH3 CCH3, આ સાઈડ દ્વિબંધ CH CH3. ઓકે, નામ થશે આનું 2-methyl-butene. અને જો આમાં જ કરેક્શન કરી દઈએ, અહીંયાનો CL ને આ સાઈડનો H જાય તો બી તમને HCl તો મુક્ત થવાનો જ છે ને, દ્વિબંધવાળી નિપજ મળશે. પણ કેવી? CH2 ડબલ બોન્ડ CCH3 CH2 CH3 એઝ ઇટ ઇઝ છેલ્લા. તો આનું નામ થશે 2-methyl-butene, બરાબર. જેમાં આ નિપજ વધુ માત્રામાં મળે છે, એટલે જે બાજુ આલ્કાઇલ સમૂહ હોય ને સેડસેફનો નિયમ, એ બાજુના કાર્બનનો હાઇડ્રોજન જાય, બરાબર. એટલે આ નિપજ મુખ્ય મળે છે. ચાલો થર્ડ એક્ઝામ્પલ, 2-2-3-trimethyl-3-bromopentane. Trimethyl-3-bromopentane. ઓકે, ચાલો હવે આમાંથી તમારે આલ્કિન નિપજ બનાવવાની. તો સૌ પ્રથમ પેન્ટેન,
પાંચ કાર્બન, બરાબર. સેકન્ડ નંબર પર બે મિથાઇલ, ત્રીજા નંબર પર એક મિથાઇલ અને ત્રીજા નંબર પર જ બીઆર. ઓકે, બાકીના નહીં. સંયોજકતા હાઇડ્રોજનથી પૂર્ણ કરીએ તો હવે આમાંથી આપણને કયા મળશે? તો સૌ પ્રથમ તો જો અહીંયા હવે આ જે બીઆર છે અને આ બાજુનો એચ દૂર કરીએ તો સ્ટુડન્ટ્સ નિપજ મળશે સીએચ થ્રી સી સીએચ થ્રી સીએચ થ્રી, બરાબર. સી ડબલ બોન્ડ અહીંયા સીએચ થ્રી, આ બાજુનો સીએચ અને સીએચ થ્રી. ઓકે, આનું નામ થશે, નંબરિંગ આ સાઈડથી આપીશું આપણે જેથી શાખાવાળાનો ઓછામાં ઓછો નંબર. જસ્ટ મિનિટ, દ્વિબંધ છે ને? હા, તો માય મિસ્ટેક, નંબરિંગ ઉલટાવી જશે, બરાબર. દ્વિબંધ રહી રહીને ધ્યાનમાં ગયો, તો દ્વિબંધવાળાના કાર્બનનો ઓછામાં ઓછો નંબર આપીશું. વન ટુ થ્રી ફોર અને ફાઈવ, તો નામ થશે થ્રી ફોર ફોર ટ્રાઇમિથાઇલ પેન્ટ ટુ ઇન. અને હવે આની સાથે જે બીજી નિપજ મળે છે એમાં જો શું કરીશું, ધ્યાનથી જોજો. તો એમાં આ સાઈડનો બી આર અને જો આ સાઈડનો એચ જાય તો પણ એચ બી આર તો મુક્ત થવાના છે ને, દ્વિબંધ અહીંયા બનશે, બરાબર. એકવાર નિપજ લખી નાખીએ પછી સમજીએ. તો સી એચ થ્રી સી સી એચ થ્રી સી એચ થ્રી, ત્યારબાદ સી અને આ સાઈડ દ્વિબંધ સી એચ ટુ અને અહીંયા સી એચ ટુ સી એચ થ્રી, બરાબર. નામકરણ માટે આપણે આવું કરીશું, લાંબામાં લાંબી શૃંખલા આ બાજુથી નક્કી થાય, લાંબામાં લાંબી શૃંખલા આ સાઈડથી નક્કી થાય. જોઈ લો, બરાબર, જેમાં દ્વિબંધવાળા કાર્બનનો ઓછામાં ઓછો નંબર એક બે ત્રણ અને ચાર, સેકન્ડ નંબર પર ઇથાઇલ અને ત્રીજા પર બે મિથાઇલ એટલે થ્રી થ્રી ડાયમિથાઇલ, ચાર કાર્બન એટલે બ્યુટ અને પહેલા નંબર પર જ દ્વિબંધ. ઓકે, વન ઇ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે ટાર્ગેટ હતો એ અહીંયા કમ્પ્લીટ થયો.